सदानन्दम्भो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरा श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारयनमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरात्नाम्बुजं पूजितं सुरनारोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી કૃષ્ણ મહારાજની શ્રી મહારાજની જય ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રમ સાગર ગ્રંથની અંદર પૂર અગિયારમું અને તરંગ પંદર એમાં છેલ્લે એમ કથા લખે છે ફરેણી ગામની અંદર હરિજયંતિનો સમયો જાણીને તમામ ભક્તો અને સંતો આવ્યા છે સંતો ભક્તો આવ્યા છે સંવત અઢારસો ને ત્રેસઠની સાલ છે અને હરિજયંતિનો સમયો જાણીને ભગવાન શ્રીહરિનું પ્રાગટ્ય હરિજયંતિએ થયું છે આવું વિચારી તમામ સંતો ભક્તો આવ્યા ત્યારે શ્રીજી મહારાજે અહીં આગળ સંતોના નું જે વર્ણન થયું છે મહારાજને પોતાના પ્રાણ કરતાં પણ પોતાના સાધુ વાલા હતા કારણ કે સંતો ભગવાનની મરજી પ્રમાણે વર્તતા હતા વળી એ સંતો કેવા હતા તો ભગવાનના પ્રસન્નતા અને રાજીપાને જ પોતાનું પરમ ફળ માનતા હતા બધા સંતોને ભગવાનને રાજી કરવા સિવાયનું બીજું કોઈ તાન નહોતું એવા હતા એકાબીજાની મોટપને ઘાતા હતા ક્યારેય પોતાના મુખથી પોતાના વખાણ કરતા નહોતા આગળ હવે અહીં સ્વામી લખે છે મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે आपे निर्माण अपमान और को करत गुण जान गुणातीत वर्तत रहत गुणातीत वर्तत रह रहे निर्माण अपमान और को करत नहीं, गुन नहीं। साधु होता कदाच बीजा कोई वखान करे તો સાંભળીને મનમાં ફૂલાતા નહીં કોઈ વખાણ કરે ત્યારે સાંભળીને ન ફૂલાવું એ કદાચ થોડુંક સહેલું છે એ થોડુંક સહેલું છે કોઈ વખાણ કરે સાંભળીને ના ફૂલાવું સહેલું તો નથી જ પણ એ જે બીજી બાબત કે છે એના કરતાં સહેલું છે પણ એક બાબત બહુ અઘરી છે કદાચ કોઈ અપમાન કરે તો પણ એના ઉપર ક્યારેય દ્વેષ રાખતા નહીં આ ગુરુ છે વખાણ કરે ત્યારે ફૂલાવું નહીં એ સહેલું છે પણ અપમાન કરે તો દ્વેષ કરવો નહીં એ કઠણ છે બહુ જ ઓછા એવા હોય અપમાન કરે ગાળ દે માર મારે ખરાબ કરે છતાં પણ એનું અહિત થાય એવું ચિંતવન પણ ન કરે શ્રીજી મહારાજે સાધુના ધર્મમાં એમ કીધું છે કોઈ તમને માર મારે ગાળ દે તમારું અપમાન કરે તમારી સાથે દ્વેષ કરે તો પણ ક્યારેય પણ એનું અહિત થાય એવું ચિંતવન કરવું નહીં એ જ નિર્માણી સાધુનો પરમ ધર્મ છે આ શ્રીજી મહારાજના શબ્દો છે કોઈના વખાણથી ફૂલાવું નહીં એ સમજણ સહેલી છે પણ કોઈના અપમાનથી કોઈના કરેલા અપમાનથી એના પ્રત્યેનો દ્વેષ કરવો નહીં બહુ અઘરું છે બહુ અઘરું છે એક કેવળ કરતા હરતા ભગવાનને ન જાણ્યા હોય તો દ્વેષ થયા વિના રહે જ નહીં જ્યારે કોઈ આપણું અપમાન કરે જ્યારે કોઈ આપણને કુત્સિત વાનિય કરીને બોલાવે જ્યારે કોઈ આપણું ખરાબ કરવાનો પ્રયત્ન કરે અને ત્યારે પણ દ્વેષ ન કરવો એ ભગવાનનો પ્યોર સાધુ હોય એ પછી ભગવા કપડામાં હોય તોય ભલે ગ્રહસ્થ આશ્રમમાં હોય તોય ભલે ભાઈ હોય તોય ભલે અને બાઈ હોય તોય ભલે ઓળખાણ તો કપરા કાળમાં જ છે આપત કાળે હમજન કળાઈ છે જ્યાં સુધી આપત કાળ જ નથી આવ્યો ત્યાં સુધી વ્યક્તિની સમજણ કડાતી નથી સૈનિક કેટલો મજબૂત છે એ તો ત્યારે જ ખબર પડે કે સરહદ ઉપર જ્યારે એને લડવા મોકલો એવી રીતે દરેકની પરીક્ષા એનો સમય જુદો જુદો હોય છે પરિસ્થિતિ જુદી જુદી હોય છે સ્થાન જુદા જુદા હોય છે એના ઉપરથી આ સૈનિક છે સુરવીર છે સંત છે કે સતી છે એટલે કોઈકે કીધું છે સતી સુરણ કો સહજ હે દો ઘડી કા કાકા સતી થવું હોય સતી થવાની પ્રથા આપણે ત્યાં હતી પતિની પાછળ સ્ત્રી હોય ચિતાની અંદર બળી મરે સુરવીર હોય સરહદ ઉપર લડવા ગયો છે લડતા લડતા બે ઘડીમાં પૂરું થઈ જાય એને કાંઈ બે ઘડીથી વધારે ના લાગે વિંધાય એટલે વિંધાય એટલે પૂરું સતી સુરણ કો સહજ હે દો ઘડીકાજ સંત બના કઠિન હે જીવનભર સંગ્રામ સાધુ થવું કઠણ છે ઇન્દ્રિયો અંતકરણ સામે સાધક હોય તો એને ઝુંબાનું છે ઇન્દ્રિયો અંતકરણથી પર થઈ જાય તો પોતાનું અપમાન કરે કોઈ દ્વેષ કરે કોઈ ખરાબ કરે એનું પણ અહિત ન થાય એટલી ધીરજ અને શાંતિ પોતાના હૃદયમાં રાખીને ભગવાનના ભજનમાંથી વિચલિત ન થાય ભગવાનના માર્ગે જે ચાલે છે એમાંથી વિચલિત ન થાય ભગવાનનો કુરાજીપો થાય એવો સંકલ્પ કે વિચાર પણ ન કરે ત્યારે સાધુની પરીક્ષા જીવનભર છે એટલે અહીં કે છે કે કદાચ કોઈ અપમાન કરે તો પણ તેના ઉપર ક્યારેય દ્વેષ રાખતા નહીં સંતો સ્વયં નિર્માણી રહીને બીજાનું અપમાન કરતા નહીં ભૂમિનો ક્ષમા ગુણ રાખીને કાયમ ગુનાતી સ્થિતિમાં રહેતા હતા ભગવાનને એટલે વાલા હતા ભગવાનને વાલા થવું છે કે જગતને કંઈ બતાવવું છે બેમાંથી એક જ થશે ભગવાનને જો વાલા થવું છે તો ભગવાનને કેવો ભક્ત ગમે છે એની આપણને ખબર હોવી જોઈએ ભગવાનને કેવો સંત ગમે છે મને ખબર હોવી જોઈએ તો જ હું ભગવાનને વાલો સંત બની શકીશ આપણને આપણા રસ્તાની જ નહીં ખબર હોય તો આપણે ક્યારેય ભગવાનને રાજી નહીં કરી શકીએ કોઈ જગત આપણને કોઈ ઉપદેશ આપે અને જગતને રીઝવવા માટે કે જગતની આગળ સારા દેખાવા માટે ભગવાનની જે રુચિ છે એની બહાર જવું એવું ક્યારેય ન કરવું ભગવાન મારી પાસે શું ઈચ્છે છે હું ત્યાગાશ્રમમાં છું મારી પાસે ભગવાન શું ઈચ્છા રાખે છે તમે ગૃહસ્થ આશ્રમમાં છો તમારી પાસે ભગવાન શું ઈચ્છા રાખે છે શાસ્ત્રોમાં બધું જ લખ્યું છે બધું જ લખ્યું છે સાધુને જ્યારે એનું અપમાન થાય સાધુને જ્યારે એના પ્રત્યેના દ્વેષવાળા શબ્દો આવે સાધુને જ્યારે એનું કંઈ ખરાબ થાય ત્યારે સાધુને શું વિચાર કરવો શાસ્ત્રમાં લખેલું છે ગ્રહસને શું વિચાર કરવો એ પણ શાસ્ત્રમાં લખેલું છે સાધુનો તો એ જ ધર્મ છે પૃથ્વી જેવો ક્ષમાવાળો થાય પૃથ્વી જેવો ક્ષમાવાળો કારણ કે ભગવાનને ગમે છે ગીતાની અંદર ભગવાને કીધેલા બારમા અધ્યાય ગીતાનો જે બારમો અધ્યાય છે અને બારમા અધ્યાયના જે છેલ્લા શ્લોકો છે સાત શ્લોકો વાંચવા જેવા છે સાધુ માટેના શ્લોકો છે મુક્ત માટેના શ્લોકો છે એકાંતિક થવા માટેના શ્લોકો છે બહુ સરસ એની અંદર ભગવાને જે ઉપદેશ આપ્યો છે બારમા અધ્યાયનો સત્તરમો શ્લોક છે સત્તરમો શ્લોક એનું ભાષાંતર હું ખાલી વાંચું છું અત્યારે જે ક્યારેય હર્ષિત નથી થતો હર્ષ નથી પામતો કોઈ પણ પરિસ્થિતિ થઈ જાય બહુ રાજી ના થઈ જાય ફૂલાઈ ના જાય એમને આવ્યું ને અને કોઈ અપમાન કરે તો દ્વેષ નથી કરતો નથી શોક કરતો નથી કોઈ ઈચ્છા કરતો શુભ અને અશુભ બંને કર્મ રાગ દ્વેષનો જે ત્યાગી છે એ ભક્તિમાન મનુષ્ય ભગવાન કે મને બહુ વાલો છે અઢારમો શ્લોક સમ ચ મિત્રે ચ તથા માન અપમાનયો હમણાં જે આવ્યું એ જ શીતોષ્ણ સુખ દુઃખે સુ સમસંગ વિવર્જિત જે શત્રુ અને મિત્રમાં માન અને અપમાનમાં સમાન રહે છે શીત અને ઉષ્ણ એટલે કે અનુકૂળતામાં અને પ્રતિકૂળતામાં અનુકૂળતા પણ હોય આપણા જીવનમાં ઘણી બધી અને ઘણીક વખત આપણા જીવનમાં પ્રતિકૂળતાઓ પણ આવે આપણા જીવનમાં સન્માન પણ આવે અને અપમાન પણ આવે કોઈ આપણને ચાહક પણ આવે અને કોઈક આપણા પ્રત્યે દ્વેષ કરવાવાળા પણ આવે જીવન છે નદીના પ્રવાહ જેવું છે અનેક અનેક આવા પ્રસંગો આપણા જીવનમાં બનવાના છે ક્યારેક સુખ પણ આવે અને દુઃખ પણ આવે આ બધાની અંદર જે સમ રહે છે સમાન રહે છે આસક્તિથી રહિત રહે છે નિંદા અને સ્તુતિને સમાન જે સમજે છે નિંદા અને સ્તુતિ બંનેને સમાન સમજે છે જે મનનશીલ છે અને કોઈપણ પ્રકારથી જે રીતે આ શરીરનો નિર્વાહ થાય એવી રીતે નિર્વાહ કરવાવાળો છે એ કોઈ પણ પ્રકારના સ્થાનમાં હમ અને મમત્વથી રહિત છે એવો સ્થિર બુદ્ધિવાળો જે છે એ ભગવાન કે મને પ્રિય છે તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો એન કેન ચિત્ત જે શત્રુ અને મિત્રમાં માન અને અપમાનમાં સમાન છે એવો જે છે આસક્તિથી રહિત છે નિંદા અને સ્તુતિને સમાન સમજવા વાળો છે તુલ્ય નિંદા સ્તુતિ નિંદા અને સ્તુતિ બંનેને સમાન સમજે છે એવો આસક્તિ રહિત બુદ્ધિવાળો જે ભગવાનનો ભક્ત છે તે મને પ્રિય વ્યક્તિ છે ભગવાન આવું કે છે એટલે અહીં કહે છે કે સંતો સ્વયં નિર્માણી રહીને બીજાનું અપમાન કરતા નહીં આપણા નંદ સંતોને કેટલો માર માર્યો છે લોકોએ કેટલો માર માર્યો છે વૈરાગ્યોએ માર માર્યો છે લાકડીઓ ભાંગી ગઈ છે ને ત્યારે સંતો ભાંગી ગયેલી લાકડી લઈ અને વૈરાગીને પાછી આપવા ગયા છે કે મને દુઃખ એનું છે કે ગુરુભાઈ તમારી લાકડી તૂટી ગઈ કારણ કે ભેખ તો અમારો છે ને તમારો છે પણ તમારી લાકડી તૂટી ગઈ ને એનું મને દુઃખ થયું છે એ કેવા સાધુ હશે માર મારે તો એ જીવનું અહિત થાય એવું ચિંતવન નથી કર્યું જશો કામડ્યો કેવો હતો ચાબુ કે ચાબુ કે સાધુને માર્યા ચાબુ કે ચાબુ કે ઘોડાને ચાબુક મારવાની એ ચાબુ કે સાધુને માર્યા ઘોડો લઈને ખાલી જતો હતો એમાં ઘોડો ભગવા કપડાંને જોઈને ભડક્યો એમાં સાધુઓને સાધુ ભજન કરતા હતા ચાબુ કે ચાબુ કે સાધુને માર્યા ત્યારે સંતો કે ભાઈ અમને ખબર નહોતી તમે ઘોડે લે ઘોડો લઈને નીકળ્યા છો જો અમને કીધું હોત તો અમે થોડા બાજુ પર ખસી જાત તમને ક્યાંથી ખબર હોય એમ કંઈ લો તમને ખબર પાડી દઉં એમ કંઈને ચાબુ કે ચાબુ કે મારવા લાગ્યો ત્યારે ભગવાન શ્રીહરિના પરમહંશો કે ભાઈ મારે તને હિતની વાત કેવી છે હિતની વાત કેવી છે અને પછી પેલાને પસ્તાવો થયો મેં જેને આટલા માર્યા છતાં પણ જે મારા હિતની વાત કેવા તૈયાર થાય આવા દયાળુ કે આવી રીતે આ પૃથ્વી પર કોઈ હોય એવા દેખ્યા નથી સામર્થ્યવાન પુરુષોનું સામર્થ્ય જે છે સામર્થ્ય એ નથી જગતને કયું સામર્થ્ય દેખાય છે ખબર છે કોઈ તમને એક મુક્કો મારે તમે બે મુક્કા મારો ને એટલે જગતને લાગે વાહ જોરદાર હા કરી બતાવ્યું એવું કે ને જગતમાં શું છે આ લગ્ન પ્રસંગો હોય તો ગામડાના અંદર કોઈ પચાસ લાખ ખર્ચે તો પાછળ આવીને કોઈ સિત્તેર લાખ ખર્ચે વાહ વાહ દીધો બતાવી દીધું ઓલાને બતાવી દીધું કરી બતાવ્યું તમે આ જગતની રીત છે ભગવાનને ત્યાં સામર્થ્યની રીત જુદી છે સમર્થકા ઝરણા કરવા એ થી થાય નહીં આ શ્રીજી મહારાજની રીત છે સમર્થ કા ઝરણા કરવા એ બધાઈથી ન થાય શ્રીજી મહારાજની રીત એ છે શ્રીજી મહારાજની એ રીત ઉપર ચાલે એ ભગવાનને વાલો થાય કોઈએ એક મૂકો માર્યો ને તમે બે મુકા મારી દો કોઈ કોઈ આપણને એક ગાળ ને આપણે ચાર ગાળ દઈ દઈએ ભગવાનને રાજી કરવા છે એનું એ લક્ષણ નથી અને સાધુનું તો નય જ સાધુનું તો નય જ સાધુ માટેનું લક્ષણ જ નોખું છે સાધુ માટેનું લક્ષણ જ એ છે પી જવું સહન કરવું ભૂલી જવું છોડી દેવું આ સાધુનું લક્ષણ છે એ લક્ષણને છોડીને કોઈ પણ વ્યક્તિ સાધુ બનવા જાય તો ન બનાય ભક્તનું લક્ષણ છે કોઈ ભગવાનના સંત કે ભક્ત એનું કોઈ ઘસાતું બોલે તો ત્યાં પક્ષ રાખવો એ ભક્તનું લક્ષણ છે પણ પોતા ઉપર કાંઈ હોય ત્યારે ભક્તએ પણ સહન કરવું એ ભક્તનું લક્ષણ છે એ ભગવાન કે છે સહન કરવું એ કરવું જ પડે અને એને જે કરે એ ભગવાનને વાલો બને સંતોએ કોઈનું અપમાન કરતા નહીં કાયમ ગુણાતી સ્થિતિમાં રહેતા કાયમ ગુણાતી સ્થિતિમાં ચાલો કોઈએ ગાળ દીધી આત્માને દીદી શરીરને દીદી શરીરને કોઈ માર માર્યો આત્માને માર્યો શરીરને માર્યો શરીરને કોઈ આપણને ઓળખે છે આત્માથી ઓળખે છે કે શરીરથી શરીરથી આ જગત આખું શરીર ઉપર બધું છે અને જે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ એમ વર્તવાનું જે કીધું છે શિક્ષાપત્રીમાં સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ આ લોકનું જે કાંઈ છે એ તો બધું દેહ સાથે સંલગ્ન છે આત્મા સાથે સંલગ્ન એક પણ નથી આ જ્ઞાની પુરુષોની દ્રષ્ટિ છે એ કાંઈ મૂરખ નથી હોતા મૂરખ નથી હોતા જ્ઞાની પુરુષો ભરત શું પાગલ હતા જળ ભરતમાં બુદ્ધિ નહોતી એવું હતું જળ ભરત બધું જ જાણતા હતા ત્રિકાળદર્શી પુરુષ હતા એના પૂર્વ જન્મનું પણ જ્ઞાન હતું જળ ભરત પાસે જે જ્ઞાન હતું રહુગન રાજા એને રસ્તા વચ્ચે જેને ઉપદેશ આપી દીધો રહુગણને એમ થયું કે આ સાક્ષાત મને શિવજી મળ્યા છે સાક્ષાત મને આજ આ જ મહાપુરુષ મળી ગયા છે એવો જ એને વિશે ભાવ થયો એ રાહુગનને પહેલા જળભરત પ્રત્યે શું ભાવ થયો તો આ જળમતીનો છે જળમતીનો છે આવો ભાવ થઈ લો જળ ભરતને કોઈ જાણ્યા નહોતા કે આ આવડા મોટા તત્વદર્શી પુરુષ છે જળ ભરતને બધા એવું જ જાણતા કે આ ગાંડો પાગલ જેવો છે કાંઈ ભાન પડતું નથી પણ જળ ભરત એવું ના વિચાર્યું હું તો તત્વદર્શી પુરુષ છું અને આ બધા મને પાગલ કે છે લાવો બતાવી દઉં મારું તત્વદર્શન આવું આવું ભરતજીએ નથી કર્યું કારણ કે ભગવાનને વાલા થવું હતું જગતને વાલા નહોતું થવું ભગવાન આગળ ભગવાનને એમ થવું જોઈએ કે આ સામર્થ્યવાન પુરુષ છે સહન શક્તિ જેવું કોઈ સામર્થ્ય નથી કોઈને કચડી નાખો એ સામર્થ્ય નથી કોઈને બતાવી દેવું એ સામર્થ્ય નથી સહન કરવાની જે શક્તિ છે એના જેવું મોટું સામર્થ્ય એક પણ નથી શ્રીજી મહારાજ એને કેટલું સહન કર્યું છે આ પૃથ્વી પર સામર્થ્ય ભગવાન હતા તોય સહન કર્યું છે રામચંદ્રજી ભગવાન હતા તોય સહન કર્યું સીતાજી ભગવાનના પત્ની હતા તોય સહન છે ધર્મ અને ભક્તિ સ્વયં બદ્રિકાશ્રમમાંથી આશ્રમમાંથી અહીં આગળ સીધા પ્રગટ થયા હતા ભગવાન શ્રીહરિના માતા પિતા હતા તોય સહન કરીશ અરે નંદ સંતો અક્ષર ધામમાંથી અહીં આવેલા અને કોઈ બીજા ધામોમાંથી કેટલાક આવેલા અને કેટલાક ઋષિમુનિઓ બદ્રિકા આશ્રમવાસીઓ હતા સાપ આપે તો બાળી નાખે ઊભા ઊભા બળ્યું આ ગામ તો ગામ બળી ગયું હતું પાછળથી સ્વામીને દુઃખ થયું કામ કેમ થયું શ્રીજી મહારાજે આખી રીત જુદી આપી છે ગુણાતી સ્થિતિમાં વર્તવા વાળા સંતો હતા જેટલી બ્રહ્મવિદ્યાઓ કહેવાય છે વિદ્યા કહાવત જેતી શાંતેતી देह ब्रह्माण्ड सेर बारा देह ब्रह्माण्ड सेरणा बारा ब्रह्म विद्या को एहि द्वारा ब्रह्मविद्या को एहि द्वारा देह ब्रह्माण्ड सेरणा बारा देह ब्रह्माण्ड से બારા બ્રહ્મ વિદ્યા કો એ દ્વારા જેટલી બ્રહ્મવિદ્યાઓ કહેવાય છે તે બધી જીવને શાંતિ મેળવવા માટેની છે લો જેટલી બ્રહ્મવિદ્યા કહેવાય છે આ બધી આપણે જે મહારાજના ચરિત્રો ગાઈએ છીએ ને હવા રંજે કથા સાંભળીએ છીએ ને બધી વિદ્યા છે એ બ્રહ્મવિદ્યા તો શાંતિ આપવા હોય ક્યારેય કોઈના હૃદયને અશાંત નહીં કરે કોઈ કથા સાંભળશે અશાંતિ થશે ઉદ્વેગ થશે દુઃખ થશે ઊંઘની આવે એવું થશે પણ જગતનો કચરો લાવશું તો ઉદ્વેગ થશે દુઃખ થશે આ જગતમાં બધું જ છે બધું જ છે બધું જ છે જેને શાંતિ જોઈએ છે એને બ્રહ્મવિદ્યાના બ્રહ્મવિદ્યામાં આસક્ત થવું બ્રહ્મવિદ્યાના લોભી થવું બ્રહ્મવિદ્યા એટલે ભગવાન શ્રીહરિના ચરિત્રો બ્રહ્મવિદ્યા એટલે ભગવાન શ્રીહરિનું વચનામૃતમાં ઉદ્વોધાયેલું જ્ઞાન બ્રહ્મવિદ્યા એટલે હરિચરિત્રનું સાગર આ બધી બ્રહ્મવિદ્યાઓ છે હૃદયમાં પરમ શાંતિનો અનુભવ કરાવે શાંતિનો અનુભવ કરાવે માટે કથા વાર્તા ભજન ભક્તિ આ બ્રહ્મવિદ્યામાં ડૂબ્યા રહેવું પરમ શાંતિ થાશે પરમ શાંતિ બધી જીવને શાંતિ મેળવવા માટેની છે બ્રહ્મવિદ્યાઓ પિંડ અને બ્રહ્માંડથી પોતાને અલગ સમજવા અનુભવવા તે જ બ્રહ્મવિદ્યાનું દ્વાર છે પિંડ એટલે કે આ શરીર અને બ્રહ્માંડ ચૌદ લોકનું જે બ્રહ્માંડ છે એનાથી પોતાને અલગ સમજવા વિચારો તો ખરા કેટલી મોટી હમજન કેળવવાની છે હવે જગતનું બીજું બધું કરવા જઈએ તો આ બધી સમજણ કેદી કેળવાય આ શરીરથી જુદા અને આ બ્રહ્માંડથી પણ જુદા એવું પોતાનું સ્વરૂપ સમજવાનું છે એટલે કે અક્ષરરૂપ થઈને ભગવાન ભજવાના છે અક્ષરરૂપ પોતાનું સ્વરૂપ માની પુરુષોત્તમ નારાયણની સર્વોપરી ઉપાસના કરવી બ્રહ્મ થઈ અને પરબ્રહ્મને ભજવા પોતાનું સ્વરૂપ બ્રહ્મ માનીને પરબ્રહ્મનું ભજન કરવું મધ્યનું ત્રીજું એ પ્રમાણે ભજન કરે ત્યારે બ્રહ્મ વિદ્યાને પામ્યો કહેવાય ત્યારે બ્રહ્મવિદ્યાન પામ્યો કહેવાય એવી રીતનું જે જ્ઞાન છે વિદ્યાનું દ્વાર છે અર્થાત આત્મજ્ઞાન જ વિદ્યામાં પ્રવેશવાનું દ્વાર છે આત્મજ્ઞાન હું અક્ષર છું ભગવાનનો દાસ છું આ શરીરથી પર નહીં આ બ્રહ્માંડથી પર વિચારો તો ખરા હવે આપણે જો આ શરીરની અંદર અટવેલા હોઈએ આ બ્રહ્માંડથી પર ભગવાન તો કહે છે બ્રહ્માંડથી પર સમજ્યા ને આજે માની લો આ બ્રહ્માંડ છે આ પૃથ્વી લોકમાં આપણે રહીએ છીએ આ પૃથ્વી લોકની અંદર આપણે અત્યારે અહીં રહ્યા છે આનાથી ઉપરના લોકમાંથી આપણને કોઈ ગાળો દે તો સંભળાય ના સંભળાય એટલું નહીં એ તો અત્યારે આ વોટ્સએપને આ બધું કેટલું બધું બીજું બધું આવી ગયું એટલે બાકી કોઈ આપણને આપણે આ આ ટાઉનમાં રહેતા હોય ને કોઈ બાજુના ટાઉનમાંથી આપણને ગાળ દે આપણા વિશે ખરાબ બોલે ખારું બોલે કંઈ આવે કાંઈ ખબર પડે અરે એટલું નહીં આ દિવાલની બહાર કોઈ ખારું ખરાબ બોલે તો આપણને અહીં ખબર પડે ન પડે તો આપણે તો ઠેક અહીં તો એવું કે છે બ્રહ્માંડથી બહાર જઈ અને ભગવાન ભજવાના છે પોતાને આ બ્રહ્માંડની અંદર પણ માનવાના નથી જો આ બ્રહ્માંડમાં ન માનવાના હોય તો પૃથ્વી પર માનવાના જ ક્યાંથી હોય પૃથ્વી પર ક્યાંથી માનવાના હોય અને પૃથ્વી પર માનવાના ના હોય તો અહીં જેટલી ઉપાધિઓ આવે છે સાની આવે છે પૃથ્વીની આવે છે ક્યાંથી આવે છે પૃથ્વીની આવે છે શરીરના સંબંધે કરીને આવે છે આ પૃથ્વીના સંબંધે કરીને આવે છે પણ નિજાત્માનમ બ્રહ્મરૂપમ બ્રહ્મ થઈને જ્યારે ભગવાનને ભજીએ સ્થિતિને કેળવવાની છે વાલા ભક્તો કેળવવાની છે કેળવવાથી આવે છે અભ્યાસથી એવું આપણા જીવનમાં ચોક્કસ આવે છે અભ્યાસથી આવે છે અભ્યાસ કરવો પડે અભ્યાસ કરીશું તો એવું થશે થશે ને થશે શ્રીજી મહારાજનો પ્રતાપ એવો છે શ્રીજી મહારાજનો પ્રતાપ એવો છે કેવા કેવા ભગવાનના સંતો ભક્તો થયા જેને કેટલી પ્રકારની ઉપાધિઓ આવી ગઈ જીવનમાં કેટલી પ્રકારની આવી ગઈ હજારો પ્રકારના ઢોલ વાગી ગયા એના માથે પણ ક્યારેય પણ એ ભગવાન ભજવામાં પાછા નથી પડ્યા એને ક્યારેય પણ પોતાની સ્થિતિમાંથી ચલાયમાન નથી થયા એને ક્યારેય પણ પોતાનું સાધુપણું ને ભક્તપણું એ ભૂલ્યા નથી ભગવાનની મારી પાસે શું ઈચ્છા છે એને એ સમજીને ચાલ્યા છે સમજીને ચાલ્યા છે એવા કેટલા બધા સંતો ભક્તો આ પૃથ્વી પર થયા આજે પણ વર્તમાન કાળે હશે અને ભવિષ્યમાં પણ રહેશે સૂક્ષ્મ દ્રષ્ટિવાળાને આ હુજે સ્થૂળ દ્રષ્ટિવાળાને કોઈ દિવસ ના ખબર પડે જે સૂક્ષ્મ દ્રષ્ટિવાળો છે એને ખબર પડે કે ના છે તો ખરું ભાઈ પૃથ્વી વાંજની બ્રહ્માંડથી પોતાને અલગ સમજવા અનુભવવા તે બ્રહ્મવિદ્યાનું દ્વાર છે તમે વિચારો ને મુક્તાનંદ સ્વામીને જ્યારે હામે જંગ આ બાજુ જંગલ હતું હામે કાંઠે જવું હતું સાંજ પડવા આવી ભક્ત ચિંતામણીનો પરચો છે મુક્તાનંદ સ્વામીના ચરિત્રો જે સ્વામીએ લખ્યા નિષ્કુળન સ્વામીએ એમાં મુક્તાનંદ સ્વામીએ લખ્યું મુક્તાનંદ સ્વામી માટે સ્વામીએ લખ્યું નિષ્કુળ સ્વામી આ બાજુ જંગલ છે વાઘ દીપડાના અવાજો થાય છે નદી ઓળંગીને સામે કાંઠે જવાનું છે સાત ઢળવા આવી છે અને જો આ કાંઠે રહી જાય તો વાઘ ખાઈ જાય ત્યારે મુક્તાનંદ સ્વામીને સંકટનો સમય છે હા સંકટનો સમય પણ મુક્તાનંદ સ્વામી પિંડથી અને બ્રહ્માંડથી બંનેથી વર્તતા એટલે મુક્તાનંદ સ્વામીએ શું વિચાર્યું દેખી સમાજ સંકટ તનો મોદ છે ગનો ભક્ત ચિંદો શબ્દો વાંચજો પિંડ અને બ્રહ્માંડ થી પર વર્તવું એટલે શું મુક્તાનંદુ પ્રકરણ વાંચજો એમાં પરચા વિભાગમાં દેખી સંકટ સ દેખી સંકટ સમાજ તનો સંકટનો સમાજ જોઈને સંકટનો સમાજ જોયો ત્યારે શું થયું મુક્તાનંદ ને મોદ છે ગનો દેખી સમાજ સંકટ તનો મુક્તાનંદ ને મોદ છે ગનો થાશે ગમતું ગોવિંદ તનો તે માહી સોજાશે આપનું થાશે ગમતું ગોવિંદ તનો તે માહી આપનું આ બાજુ વાઘ ખાઈ જાય એમ છે હામે ન જાય તો પ્રોબ્લેમ થાય એવો છે સાંજ પડવા આવી છે મુક્તાનંદ સ્વામીએ સંકટનો સમય જોયો તો સ્વામી ઉદ્વેગને ના પામી ગયા સ્વામી દુખી ના થઈ ગયા સ્વામી ખિન્ન ના થઈ ગયા પણ સ્વામી આનંદમાં આવી ગયા મારું શું જવાનું ભગવાનની વસ્તુ છું એનો ઉપયોગ કરવો હશે તો મને રાખશે અને ઉપયોગ નહીં કરવો હોય તો નહીં રાખે કેવી સમજણ બોલો આ વાત કરવી હેલી છે પણ અનુભવમાં લેવું કઠણ છે પણ શું અનુભવમાં લેતા હોય એવા કોઈ મહાપુરુષો પૃથ્વી પર નહીં જ હોય હશે હોય હશે ને હતા પૃથ્વી કોઈ દિવસ ખાલી થઈ નથી કોઈ દિવસ ખાલી થઈ નથી હોય હશે ને હતા હોય જ ગુનાતી સ્થિતિની અંદર રહેવા ભગવાનના સંતો હતા એટલે ભગવાનને બહુ વાલા હતા મારે સ્થિતિ કેળવવાની છે શીખવાની છે બીજું આ સંતોને કેવું તાન હતું એ પણ કે છે કરે નહીં જાવે અજ્ઞાન અંતર જામી અંતર કે બાતા અંતર જામી અંતર કે બાતા નિષદેન સો જાનત રહતા નિષદેન સો જાનત રહતા લોકોને દેખાડવા માટે જે જ્ઞાન શીખે તેનાથી પોતાનું અજ્ઞાન ટળતું નથી અંતર્યામી પરમેશ્વર તો જીવના મનની બધી વાતોને રાત દિવસ જાણતા હોય છે કીર્તન કેતા ફરે છે અર્થે અર્થે રે કથા કરવાની કથાની જોરદાર સરસ તૈયારી કરવાની પણ કોના માટે બીજા માટે બીજા માટે પેટ માટે ના થાય તો યશ માટે થાય કીર્તિ માટે થાય વખાણ માટે થાય કંઈક માટે તો થાય પણ બીજા માટે જ્ઞાન ગોતવાનું શાસ્ત્રમાં એવા ભગવાનના સાધુ નહીં એવું કહે છે લોકોને દેખાડવા માટે જે જ્ઞાન શીખે છે એનાથી પોતાનું અજ્ઞાન ટળતું નથી આ વાતને હું વાંચું છું એ વાત કેવળ મારા આત્માને પહેલાં હું સંભળાવું ને તો જ આ કથા કામની છે મારા માટે નહીં તો કદાચ બસો પાંચસોને કામની થઈ જાય પણ મારે તો જેસે થે જ રહે એટલે બીજાને સંભળાવવા માટે કે બીજાને દેખાડવા માટે જ્ઞાન ક્યારેય ના શીખવું એવા સાધુ હતા આ હરિચરિતમ સાગર સ્વામીએ લખ્યો કોઈને દેખાડવા લખ્યો આજે ગ્રીનિશ બુકમાં નામ હરિચરણ સાગરનું આવ્યું તો સ્વામીને ત્યારે લખ્યું ત્યારે એવું સ્વામીએ નક્કી કર્યું છે કે મારું ગ્રીનિશ બુકમાં નામ લખાય એવું હશે એવું કાંઈ નહોતું આજે સ્વામીની આ સાગર કથાઓ કેટલા બધા સ્થાનોમાંથી પ્રગટ થઈ કેટલી બધી જગ્યાએ થાય છે થઈ ગઈ પણ શું સ્વામી એવું નક્કી કર્યું હતું કે હું લખું એટલે બધા બહુ કથાઓ કરે મારી વાહ વાહ થાય મારું આ થાય એવું કાંઈ નહોતું કે વડ ભગવાન શ્રીને રાજી કરવા માટે સાહીઠ વર્ષ ઓગણસાઠ વર્ષની ઉંમરે સ્વામી આ ગ્રંથ લખવાનો વર્તાલના બુરજની અંદર બેસીને ચાલુ કર્યો છે આંખો ક્ષીણ થઈ ગઈ છે કલમ પડી જાય છે તાવ આવે છે સ્વામી કે દેહનો નિર્ધાર નથી સ્ત્રી લખાવશે ત્યાં સુધી લખીશ ત્યાં સુધી લખીશ અને શ્રદ્ધાપૂર્વક લખતા રહ્યા લખતા રહ્યા લખતા રહ્યા લખતા રહ્યા કોઈને બતાવવા નહીં કોઈ આગળ પ્રદર્શન કરવા નહીં કોઈ લોકને દેખાડવા માટે નહીં કેવળ ભગવાન શ્રી હરિ જીવ જીવના હૃદયમાં પ્રસ્થાપિત થાય એના માટે અહીં કે છે આ ભગવાનના સંતો લોકોને દેખાડવા માટે જ્ઞાન શીખતા નહોતા ગાઈએ કથા વાંચીએ કથા કરીએ અમારે સાધુ માટે છે લોકને રીઝવવા માટે નહીં અમારે ત્યાગીને શીખવાનું છે લોકને રીઝવવા નહીં આ લોક તો ક્યારે રીઝે ને ક્યારે ખીજે એનું કાંઈ નક્કી છે હે અહીંયા આગળ બહુ સરસ આપણે ગાઈ નાખ્યું હોય ગાતા બહુ સરસ આવડતું હોય અમે ગાયું હોય બરાબર તો આ લોકમાં તો શું પાછો કોઈક સારો ગાયક ગાવા વાળો આવે તો શું કે આ ગાય ઓલા તો કાંઈ નહોતા આપણને તેવું કે એમના સિવાય કોઈને આવડતું આ બીજા જોયા તો ઓલા તો કાંઈ નથી લો પતી ગયું કેટલી વાર લાગી રિઝલ્ટ લેતા કેટલી વાર લાગી કથા આપણે કરતા હોઈએ ને કથા કોઈ કંઈ કીધી ઓહ કથા બહુ સારી હા બહુ સારી કથા કરે એમાં વળી કોઈ કથા આપણાથી હારી કરે ને સારું ચિંતન મનન બધુંય કરે ને સ્થિતિમાં ઊંચા એવા હોય જ ને ભગવાનના સંતો ભક્તો પૃથ્વી વાંધણી થોડી હોય છે જ ઓહો પણ આ કથા તો બરાબર છે પણ ઓલી કથા આપણી ને વાહ વાહ જોરદાર આ તો ઠીક છે પતી ગયું કેટલું રીચતા ને ખીચતા વાર લાગી બોલો માટે જો આપણે આપણા આત્માને ઉપદેશ આપી દઈશું આપણા આત્માને જો આપણે ભગવાનમય કરી દઈશું જગતને જોવાની જરૂર નથી ભગવાનને એ સાધુ ભગવાનને વાલા એટલે હતા એ મારે શીખવાનું છે ત્યાગી તરીકે લોકોને દેખાડવા માટે જે જ્ઞાન શીખે તેનાથી પોતાનું અજ્ઞાન ટળતું નથી બીજાને શીખવાડવા નહીં અંતર્યામી પરમેશ્વર તો જીવના બધી જ વાતોને રાત દિવસ જાણતા જ હોય છે તમે બીજાને કહી દો ભ્રમ થઈને પરબ્રહ્મને ભજવા કોઈ સાથે દ્વેષ કરવો નહીં બધું કહી દો પણ હજાર ગણો દ્વેષ લઈને જો બેઠા હો તો પરમાત્મા તો હૃદયની અંદર બેઠા બેઠા જોવે છે કે ભાઈ પોપટની જેમ તું બોલે છે પણ તારા વિચારોમાં તો આવું કાંઈ છે નહીં કદાચ આ લોક તને જે કહેશે ને જે માનશે પણ મારાથી તો તું લાખો ગાવ છેટો છો અને કદાચ આ લોક તને ગાળો દેશે તારા માથે ધૂળ નાખશે તને બંદી ખાને નાખશે કે ગધેડાની સવારી ઉપર બેસાડશે પણ હું તારી નજીક છું ચિંતા ના કર રીંગણાનો હાર પહેરાવે જોડાનો હાર પહેરાવે તોય ગભરાતો નહીં હું તારી સાથે છું ભગવાન જો સાથે છે અને ગધેડે બેસવાનું થાય છે તો પણ વાંધો નથી ભગવાન જો આપણાથી દૂર ગયા અને હાથીની અંબાડીએ બેઠા છે તો કોઈનો અર્થ નથી એ તો આ શરીરની રાખ થશે એટલે પૂરું થઈ જશે અંબાડીઓ બધી ઓગળી જવાની કોની રહી છે તે કોની રહી છે અને કોની ગાજર ને રીંગણાની માળા પહેરાયેલી રહી છે કોની જોડાની માળાઓ રહી છે એ દૂર થઈ જવાની છે પણ ભગવાન આપણી પાસે રે એ સૌથી અગત્યની વાત છે ભગવાનનો કોન્ટેક આપણા આત્માને રે સૌથી અગત્યની વાત છે અંતર દ્રષ્ટિવાળો હોય પોતામ પોતાના આત્માને કેળવવા માટે જ કેવળ જ્ઞાનને સંપાદન કરતો હોય એવો જે ભગવાનનો સંત અને ભક્ત છે એ ભગવાનને બહુ વાલો થાય છે પોતાના આત્માને સમજાવવાનું છે બીજાને નહીં બીજાને સમજવું હોય તો સમજે બાકી કાંઈ નહીં પણ આપણે તો સમજીએ બધી વાતોને રાત દિવસ અંતરિયામી ભગવાન તો જાણે છે સંતો આવી બધી બાબતોને સમજતા હતા હરકતે હૈયે નિર્દંભ વર્તન રાખતા હતા આવું સમજતા હતા ને એટલે દંભ કોઈ પ્રકારનો નહોતા રાખતા દંભ નહીં નહોતા રાખતા એટલે જે વાત પોતે જેટલી રાખતા એટલી કહેતા અને જે રસ્તે ચાલવાની પોતાની ઈચ્છા હોય એ રસ્તાની જ વાત કરતા એવું જ જ્ઞાન આપતા પણ હવે મારે ચાલવું છે હું જ્ઞાન આપું છું પૂર્વનું એવા નહોતા નિર્દંબ હતા નિર્દંબ અંદર એવા બાર એવા હતા ભગવાનને વાલા થવું હોય એને આ બધો વિચાર કરવો પડે કે ભગવાનને વાલા થવા મારે થાવું કેવું પડે કેવું થવું પડે કેવા વિચારો કરવા પડે કેવું જીવન જીવવું પડે કેવું વર્તન રાખવું પડે કેવા આંતરિક વૃત્તિઓને કેળવવી પડે એનો વિચાર કર્યા વિના ભગવાન રાજી કેમ થશે કેમ થશે ભગવાનને રાજી કરવા માટેનો ઉપાય જ આપશે બીજો કોઈ ઉપાય જ નથી માટે ભગવાનનો ભક્ત કે સંત નિર્દંબ જોઈએ નિર્દંભ એના બે સ્વરૂપ એક જ સ્વરૂપે જીવતો હોય એક સ્વરૂપે તો તો જ જ થાય થાય જ્ઞાન ત્યારે સ્વરૂપ જુદું રાખીએ અને જ્યારે આપણે જ્ઞાન ન કથતા હોઈએ સહજ જીવન જીવતા હોઈએ ત્યારે સ્વરૂપ જુદું હશે ભગવાન કેવી રીતે રાજી થશે નહીં થાય માટે આપણે સાધન દશામાં હોઈએ તો ચોક્કસ આપણે સ્થિતિને ન પામ્યા છતાં પણ એ સ્થિતિને પામવું છે ઈચ્છાએ સહિત એમાં શાસ્ત્ર આપણને કહે છે નિર્દમ વર્તન રાખતા હતા બીજું નિષ્કામપણું ઇત્યાદિક જે જે મોટા ગુનો કહેવાય છે તે બ્રહ્માદિકને પણ દુર્લભ ગુણ છે તે બધા સદ્ગુણોને શ્રીહરીએ સંતોમાં સ્થાપ્યા અને સંતોને દેવથી દુર્લભ કરી દીધા તે ગુણો દ્વારા ઓળખાય આવે છે ભગવાનના સાધુને શ્રીજી મહારાજે મધ્યના ઓગણસાઇટમાં બહુ બ્રહ્માદિક દેવ કરતાં અધિક કીધા છે ભગવાનના જે ત્રીસ લક્ષણયુક્ત ભગવાનના સાધુ છે જે ભક્તિ માતાને ભગવાન શ્રીહરિએ કીધા છે એવા લક્ષણો યુક્ત જે સંત છે એવા સંતને બ્રહ્માદિક દેવ કરતાં પણ ભગવાન શ્રીહરિએ અધિક કીધા છે એ અધિક છે કારણ કે એવા ગુણ દેવ કે મનુષ્ય વિશે હોય જ નહીં શ્રીજી મહારાજ કે છે એવા ગુણ દેવ કે મનુષ્યમાં ના હોય એવી ક્રિયા દેવ કે મનુષ્યમાં ના હોય દેવમાંય ના હોય ને મનુષ્યમાંય ના હોય એવા હોય એવા ભગવાનના મોટા એવા ભગવાનના મોટા સદગુણો એ મહારાજે એવા સંતોમાં સ્થાપ્યા છે બ્રહ્માંડ મે શોભાન એ કોઈ નિષ્કામાદિ સોઈ ગુણાતીત યહ ગુણ કહ આવે અલ્પ જનમે કબુહુ ન આવે અલ્પ જનમે કબહુનયા નિષ્કામ પણ ઇત્યાદિક સદ્ગુણોને રાખવાની એવી શોભા છે કે બ્રહ્માંડમાં તુલના કરે તેવી કોઈ પણ શોભા નથી તે નિષ્કામ આદિ ગુણો તો ગુણાતિત કહેવાય છે જે સામાન્ય નાના માણસમાં એવો ગુણ ક્યારેય આવે નહીં આવે જ નહીં સામાન્ય વ્યક્તિમાં એવા ગુણ આવે જ નહીં એ તો ભગવાનના એવા ઓલિયા પુરુષ હોય ભગવાનના એવા ત્રીસ લક્ષણયુક્ત સંત હોય કોઈ ભક્ત પણ હોય એકાંતિક ભક્ત હોય એમાં એવા ગુણોના દર્શન થાય એમાં એવું સામર્થ્ય દેખાય એમાં એવું સામર્થ્ય દેખાય આપણે તો મંદિરની અંદર ખાલી આ ખુરશી પર કોઈ બેસતા હોય ને આપણે રોજ ન્યા બેસતા હોય ને કોઈ આવીને આજે એ ખુરશી પર બેસી ગયું તો એ આપણે કહીએ ભાઈ ભાન નથી પડતું રોજ હું આ ખુરશે બેહું છું ઊભા થાવ જાઓ બીજી ખુરશી પર બે જાઓ હું રોજ બેહું છું અહીં તમને ખબર નથી હવે આટલી છે આટલી હમજન છે આપણી હવે આટલી હમજનમાં આપણે પિંડ અને બ્રહ્માંડ બે થી પર કેમ ના થઈએ કોને કેમ ના થઈએ કોઈ એક વાક્ય કીધું હોય ને હારો સમજે છે હું બતાવી દઉં લે બે વાક્ય આ પિનને બ્રહ્માંડથી ક્યારે પર થાય એક વાક્ય બોલ્યો બે વાક્ય જા એક પથ્થર માર્યો જા બે પથરા પિંડ બ્રહ્માંડ થી ન્યારો ના થાય પુરુષો તમને વાહલો ના થાય ના થાય જગત સાબાસી આપે હા વાહ વાહ બહાદુર છે બહાદુર છે વાહ 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 એક પથ્થરો માર્યો બે માર દીધા કોણ સાબાસી આપે જગત પણ જગદીશ જગદીશ કે કાયર છે કાયર મારા કરતા પણ આનો વિશ્વાસ નહીં મારા કરતા પણ આનો વિશ્વાસ નહીં હું છું એના અસ્તિત્વનો વિચાર નહી એમ તો તું કે છે કે હું છું તો હું છું તો તારે શું કરવાની જરૂર છે તારે શું કરવાની જરૂર છે તું બેસ તું માળા કર હું કરીશ બધું ભગવાન એમ કે અને માળા મૂકીને પથ્થર લે તો ભગવાન કે ઓહો આવે મારી જરૂર છે છે જ નહીં મારી આને ક્યાં જરૂર છે મારી આને જરૂર નથી દ્રૌપદી એ પોતે જ હજાર સાડી લઈને નીકળ્યા હોત કે ભલે દુશાસન ખેત તો હું હજાર સાડી વીટી લઉં તો ના થાય પણ દ્રૌપદીએ જ્યારે વિશ્વાસ ભગવાનનો રાખ્યો કે હું તો નિર્બળ છું પ્રભુ તમે બળવાન છો તો હજાર ચીર ભગવાને પૂરે માટે આ લોકમાં સુખ દુઃખ આવે માન અપમાન આવે કંઈ પણ આવે સંપત વિપત આવે ક્યારે અકળાઈ જવું નહીં ઉદ્વેગિત થઈ જવું નહીં દુઃખી થઈ જવું નહીં અલમસ્ત થકા ભગવાન ભજવા શ્રીજી મહારાજના શબ્દ છે પ્રસન્ન ચિત્તે ભગવાન ભજવા પ્રસન્ન ચિત્તે અલમસ્ત થકા અલમસ્ત અને પ્રસન્ન ચિત્ત કહેવાય કોને અલમસ્ત અને પ્રસન્ન ચિત્ત એને કહેવાય કે જ્યારે આપણે ભગવાન ભજવા બેઠા હોઈએ જ્યારે આપણે કથા વાર્તા કરતા કે સાંભળતા હોઈએ જ્યારે આપણે ભજન કરતા હોઈએ ત્યારે જાને કોઈ પ્રવૃત્તિ કરી જ નથી ત્યારે જાને કશું થયું જ નથી એમ જે થઈ જાય એને આપણે અલમસ્ત રહ્યા કહેવાય અને આપણા જીવન જીવનમાં ભગવાન શ્રીહરિની એવી અલમસ્તાઈ જોવે 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 આ સંતો એવા હતા એટલે ભગવાનને બહુ વાલા હતા ભગવાને બધા સદગુણો એ સંતોમાં એટલે સ્થાપ્યા હતા નિષ્કામપણું ઇત્યાદિક સદગુણ જેમાં હોય તેને તો ચૌદ લોક પણ વસ વર્તે છે નિષ્કામપણું ઇત્યાદિ ગુણોને પામ્યા પછી પણ માઇક પદાર્થની તૃષ્ણા તેરે ક્યારેક રહેતી હોય છે જેને માઇક પદાર્થની તૃષ્ણા રહે છે તેટલી તેની સાધુતામાં ખામી રહે છે માઇક કી માઈક કે તૃષ્ણા જેતી જેહુ સંતતા મે કસર તેતી તેહુ સહજ મિલે કરત ગુજરાના સાધુની એટલે મારી ટ્રેનિંગ એમ જેને માઈક પદાર્થની જેટલી તૃષ્ણા રહે છે તેટલી તેની સાધુતામાં ખામી રહે છે માઈક પદાર્થ જેટલા માઈક પદાર્થો છે એની તૃષ્ણા એટલી સાધુતામાં ખામી સાધુ તો ભગવાનથી પૂર્ણ હોય એને કોઈ પદાર્થની જરૂર ના હોય એને કોઈ વ્યક્તિની જરૂર ના હોય એને કોઈ સ્થાનની જરૂર ના હોય ભગવાનથી ભરપૂર હોય હા સ્વામી કે આવું સ્થાન ના હોય તો ભગવાન ભજાય કે એમને ભજાવીએ કેમ એટલે સ્વામી કે જોઈએ થોડું પણ એની તૃષ્ણા ના હોય તૃષ્ણા ના હોય ભગવાનના ભક્તનો સંગ હોય અને ભગવાન ભજાય એવું રૂડું સ્થાન હોય આનાથી વધારે બીજું કાંઈ ના જોઈએ અને નાનું અમથું ભગવાન ભજાય હોય બહુ થઈ ગયું બહુ થઈ ગયું સાધુતા તો રે ભક્ત પણ સહેજે જે મળે એનાથી ગુજરાન ચલાવનારા સંતો સૌથી પર છે મહાન છે સહેજે જે મળે એમાં ચાલાયા કરે આવું જ જોશે ને આવું જ જોશે ને આવું જ જોશે એવી એની ચોઈસ ના હોય શરીરના નિભાવરૂપ શરીરનો નિભાવવા માટે એની પાસે કોઈ ચોઈસ ના હોય કે આ જ બ્રાન્ડનું આવું જ જોઈએ ને આમ જ જોઈએ ને આમ જ જોઈએ જે હશે એક કપડું ઓઢવા જોઈએ છે એક ટાઈમ કે બે ટાઈમ મુઠી રોટલો ખાવા જોઈએ છે રહેવા માટેનું એક સ્થાન ને ઓઢવા માટેની કોદડી પાથરવા માટેની એક સાદડી જોઈએ છે બસ આવું મળી જાય બહુ થઈ ગયું પછી એને એવું ના જોઈએ કે મારે તો આમ બોટો આમ ઊંડો જાય એવો ગાલીજો જોઈએ હા કોઈને શરીરની તકલીફ હોય કમરની તકલીફ હોય કંઈક બીજું હોય શારીરિક પ્રોબ્લેમ હોય એ વાત જુદી છે પણ પોતા તરફ કોઈ તરફથી કોઈ અપેક્ષા નહીં અનઅપેક્ષિત ભગવાનથી પૂર્ણ રહીને દુનિયા તરફથી અનઅપેક્ષિત રહે એનું નામ સાધુ છે અનઅપેક્ષિત અપેક્ષા જ ના હોય એને કોઈ મારે આવવું જોઈએ આવવું જોઈએ એની કોઈ ચોઈસ ના હોય ભગવાનની આજ્ઞામાં રહી પોતાના જીવન નિર્વાહ થાય એટલી ચોઈસ બાકી બીજી કોઈ ચોઈસ નહીં એ સાચો સાધુ છે શ્રીરી સંતો આગળ નિત્ય એવી વાતો કરતા કે જેનાથી કોઈને માયાનો લેશ પણ પાસ લાગતો નહીં આવી વાતો મહારાજ કર્યા કરતા એટલે પાસ જ ના લાગે કારણ કે વાતથી જ વર્તન થાય વાત કરે ને એનાથી વર્તન બને માયાનો પાસ લાગવાના જેટલા દ્વાર હતા એ બધાને આ વખતે શ્રીરે બંધ કરી દીધા હતા માઈક પંચ વિષયના દ્વાર તો પાંચ જ્ઞાન ઇન્દ્રિયો છે તેમાં આનંદ દોષ રહ્યા છે એટલે નિયમો દ્વારા તે દ્વારને બંધ કરી દીધા પાંચ જ્ઞાન ઇન્દ્રિયો છે આંખ નાક કાન જીભ ત્વચા આ પાંચ દ્વાર દ્વારા જ પાંચ વિષયો જાય છે શબ્દસ્પર્શ રૂપ્રશ્ને ગંધ એ પાંચ દ્વારોને મહારાજે નિયમો બાંધી દીધા છે એ નિયમો બાંધી દીધા છે એટલે બધા દરવાજા બંધ રમણીય વિષયો એટલા બધા છે કે એનો ગણે પાર આવે એવો નથી બોલો કોમ્પ્યુટરમાં બેસો ને હવારથી કોઈ વાર બેસો અને તમારે સર્ચ કરવું હોય સર્ચ કરવા બેહો ભગવાનની કથા છોડ દો ભગવાનની કથા કે ભજન સિવાયનું બીજું સર્ચ કરો સમાચાર સર્ચ કરો બીજું કોઈ કોઈના પ્રવચનો સર્ચ કરો કોઈ હાસ્ય કલાકારોને સર્ચ કરો ત્રણ કલાક ચાર કલાક છ કલાક દસ કલાક જતા રહે વ્યક્તિને ખબર ના પડે કોમ્પ્યુટર કે આ ફોનમાં નવરાત નથી પડતા તમે જો એરપોર્ટ ઉપર બેઠા હોય તો એક હાથમાં ખાતા હોય ને એક હાથમાં ફોન ચાલુ જ હોય ચાર્જ ચાર્જર નાખીને ફોન ચાલુ રાખવો પડે તો વિચારો કે એટલું બધું કંઈ કામ કરતા છે ના પણ એટલું બધું આની સાહિત્ય ભરેલું છે કે નવરોધ ના થાય માણસ પણ એટલો જ ટાઈમ જો કથાઓ સાંભળવામાં કાઢે તો એટલો જ ટાઈમ જો ભગવાનની મૂર્તિના ધ્યાનના વિડિયો હોય એની પાછળ કાઢે તો એટલો જ ટાઈમ એની પાછળ કાઢે તો કેટલો સમય એનો સદુપયોગ થાય પણ જીવ અજ્ઞાની છે કાલે મારો દેહ છૂટી જશે ને કાલે આ શ્વાસ પૂરા થઈ જશે આ ઘડીએને આ પડે મરવું છે એનું કોઈ અનુસંધાન મારા જે કહ્યું તેના ત્રીસમાનું એનું કાંઈ અનુસંધાન હોતું નથી અને બસ મંડ્યો જ રે મંડ્યો જ રે મંડ્યો જ રે મંડ્યો જ રે બીજું કરવામાં તો અંતઃકરણ ડોળાઈ જાય રમણીય વિષયો એટલા બધા છે એનો ગણે પાર આવતો નથી તે જીવમાં પણ બીજના રૂપમાં રહ્યા છે શ્રીઅરીએ તે વાસનાનો નાશ કરાવી દીધો છે કારણ શરીર રૂપે આ બધી વાસનાઓ રહી છે જીવની અંદર એટલે જીવની અંદર નથી પણ જીવની આસપાસ કારણ શરીરનું પળ છે વાસનાનું પળ એમાં આ બધો ડેટા રહેલો છે અંદર શ્રીહરી તે બાબતને જાણતા હતા કે બીજ ટળ્યા વિના કરોડો ઉપાય કરે તો પણ વિષયની ઈચ્છા ટળતી નથી બીજ હોય એટલે અંકુર તો થઈ જ જાય મેં હમણાં નહોતું આપણું ટિંડોળાનું ને થળિયાનું મેં દ્રષ્ટાંત વચ્ચે દીધું હતું ફ્લોરિડામાં છે સંત કોળી ગયું બોલો કેટલા વખતથી કાંઈ નહોતું થયું કોળી ગયું એવી રીતે બીજ પડ્યું હોય ને તે ગમે ત્યારે કોળે એટલે વિષયની ઈચ્છા ટળતી નથી બીજ પડ્યું હોય તો અને બીજ ક્યારે બળે માઈક વિષયના સુખ છે એ જ્યારે ભગવાનથી અધિક ન મનાય ત્યારે માનવું વાસનાનો નાશ થયો માઈક સુખને જોઈએ એટલે એમ થાય કે આમાં સુખ છે પણ ભગવાન જેવું તો નથી ભગવાનથી અધિક નથી એટલે માઈક વિષયમાં પછી સુખ મનાય જ નહીં એમાંથી વૈરાગત થતો રહે અને વાસનાનો નાશ થયો ત્યારે નાશ થયો ભગવાન બધી જ જગ્યાએ અધિક જણાય ભગવાન જેવું કાંઈ નથી ભગવાન જેવું કાંઈ નથી આ બહુ સારું ભગવાન જેવું નથી આ રૂપ સારું ભગવાન જેવું નથી આ જોવાનું હતું એ સારું હતું પણ ભગવાન જેવું નથી આ બહુ સરસ અવાજ હતો પણ ભગવાન જેવો નથી આ સરસ જમવાનું બહુ સરસ હતું પણ ભગવાન જેવું નહીં ભગવાન જેવું નહીં એ જે વાત વિચાર ઉપર પહોંચી જાય એને વાસનાનો નાશ થતો જાય એને વાસનાનો નાશ થતો જાય આમ વિચારવાનું કે ચાલો આપણે થોડીક વાર માટે ક્યારેક આમ સત્વગુણ વર્તતો હોય ને ત્યારે આમ શાંતિથી આંખ બંધ કરીને બેસવાનું ભગવાનનું ધ્યાન કરવાનું પીવળા ઘનશ્યામ મહારાજ ઠાકોરજી મહારાજ હરિકૃષ્ણ મહારાજ જે આપણને ગમતું હોય ભગવાનનું સ્વરૂપ ધ્યાન કરવાનું વિચારવાનું એનું સુખ થોડી વાર બે પાંચ દસ મિનિટ સુધી આમ લેવાનું પછી એની હવે બીજા ખાવા પીવાના પદાર્થ હોય જોવાના હોય સાંભળવાના હોય બધાનો વિચાર કરવાનો કે આમાં જેટલું પીસ રહે છે આમાં જેટલી શાંતિ રહે છે આમાં જેટલો આમ કોઈ પ્રકારના ઇન્દ્રિયો અંતકરણનો કોઈ ઝઘડો નહીં કાંઈ નહીં એકદમ પરમ શાંતિ એ જેવું વર્તે છે એવું સારું પેલું ગમે એવું આપણે જમીએ એવું જોઈએ તો એમાં નથી આવતું તે જ અંબાર તિયા કરી રહ્યા રે તેજો સર સરવે આકાર સુ કહીએ સુખ તે તેજ મધ્ય સિંહાસન શોભે ત્યાં બેઠા બહો નામી રે નિષ્કુળાનંદ કહે મન લોભે પૂર્ણ પુરુષોત્તમ પામી રે શ્રીજી મહારાજે જે કહ્યું છે આખી પૃથ્વી કાચની હોય અને જેટલા તારા છે એટલા સૂર્ય હોય સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર પડતો હોય પૃથ્વી ઉપર જેટલા પશુ પક્ષી વૃક્ષ મનુષ્ય આદિ છે બધા કાચના હોય અને પૃથ્વી કેવી ઝગમઘાટ લાગે એવું ભગવાનનું ધામ છે પ્રથમના પ્રશ્નમાં શ્રીજી મહારાજે કેવું કલ્પવું એ ઉપાય બતાવ્યો છે એ ઉપાય તરફ મંડીને એવું તેજો ભગવાનનું ધામ ને ભગવાનના ધામની અંદર એક દિવ્ય સિંહાસન ને એની ઉપર બેઠેલી એક નયન રમ્ય સોળ વર્ષની કિશોર મૂર્તિ એની બાજુ જેને જોવાની ટેવ પડે ને એ પિંડ અને બ્રહ્માંડથી પર વર્તે એને એમ થાય કે આ જગતમાં અંદર મારું જે થવું હોય એ થાય પણ મારી મૂડી મારી મૂર્તિ છે એના છૂટવી જોઈએ મારું આંતરિક સુખ છે એ ન જવું જોઈએ મારી આંતરિક શાંતિ છે એ ન લૂંટાવવી જોઈએ અને એની પાછળ જે પા એની પાછળ જે પડે ને એ વિષયને એનો વિષય ટળે એની વિષય વાસના ટળે આપણે એ કામ કરવાનું છે લો એ કામમાં મંડ્યા રહેવું જે માઈક વિષયના સુખ છે તે જ્યારે ભગવાનથી અધિક ન મનાય ત્યારે માનવું વાસનાનો નાશ થયો પછી ક્રોધનો અંકુર પણ રહેતો નથી ભાઈ ક્રોધાણા માટે થાય ક્રોધશાણા માટે થાય આ લોકમાં કંઈ બગડી ગયું બરાબર બગડ્યું તે બગડેલું જ હતું ને શું વાંધો છે કંઈક આપણા પાસેથી કોઈ લૂંટી લીધું આપણું કંઈ લૂંટી લીધું લઈ લીધું બરાબર કોઈ વ્યક્તિ લઈ લીધો કોઈ સ્થાન લઈ લીધું કંઈક પદાર્થ લઈ લીધો તો બોલો આપણે કોઈ પદાર્થ વ્યક્તિ કે સ્થાન લઈને જવાના છે દેહ મૂકશું ત્યારે બધું અહીંયા જ રહેવાનું છે તો લઈ લીધું જે કાલે છોડવાનું આ આજ છૂટી ગયું કાલે જે વ્યક્તિને છોડવાનું આજે છૂટી ગયું કાલે જે સ્થાન ને છોડવાનું આજે છૂટી ગયું શું ફેર પડ્યો આવો જે વિચાર એ વિચાર આપણને સુખ આપે એ વિચાર સુખ આપે છે ને પીવડા ઘનશ્યામ મહના ટન તૈયાર થઈ ગયા છે ને તો એનું ના લીધે રાખીએ અને એને બીજું બધું ઘટાડતા રહીએ અને આનું સુખ લઈએ તો ભગવાનમાં જબરું હેત થઈ જાય જ્યાં સુધી વિષયનું બીજ રહે રોજ આ ભગવાનને તૈયાર કરવા ધ્યાન સ્વામી બહુ પ્રેક્ટિસ કરે બધી અલગ અલગ પ્રકારની ડિઝાઇનો જોવે બધું કરે મહારાજને એવા પ્રેમથી લાલ લડાવે કોઈ પાસેથી શીખે કોઈ પાસે પૂછે કોઈ પાસે ફોટા મગાવે રીત મગાવે વિડીયો મગાવે અને કેવું કેવું કર્યા કરે હવે આ દર્શન કરીએ તો કેટલું સુખ મળે અને આ મંતરમાં એકાંતમાં બેન સંભાળ્યા કરે કેટલું સુખ મળે માટે એ કરવા જેવું છે ને એ લેવા જેવું છે વાસનાનો નાશ કરવાનો છે બીજ વાસનાના અંકુરના ખતમ કરવાના છે જ્યાં સુધી વિષયનું બીજ રહે ત્યાં સુધી તેમાંથી અધર્મનો વંશ જતો નથી ક્રોધ થયા કરે ને વિષયની આસક્તિ છે એટલે ક્રોધ થાય વિષયની આસક્તિ ના હોય તો શું ક્રોધ થાય ભાઈ કોઈ લૂંટી લીધું કઈ નહીં કાલ લૂંટવાનું હતું ભલે લૂટી ગયો લૂટી ગયો ભલે લૂટી ગયો કોઈ ગાળ દીધી છે વાંધો ને આકાશમાં જવા દો આકાશ આટલું મોટું ભગવાને રાખ્યું જવા દો ને ભાઈ ઉઘરો પકડો જવા દો જવા એ તમારા વિશે આવું બધું કીધું જવા દો આકાશમાં જવા દો આકાશ આવડું મોટું હું કરવા રાખ્યું જવા દો ને ઉપર ઓહો પણ તમારો આ વ્યક્તિ લઈ ગયા ભલે ને લઈ ગયા કાલ લઈ કાલ જવાનો જો તો છૂટવાનો તો લઈ જાવ તો જાવ લઈ જાઓ એવી સમજણ થી તો આ લોકમાં જીવવું પડશે બાકી આ લોકમાં બધું પકડીને જ રાખીશું તો તો દુખી દુખીને દુઃખી થઈ જવાના દુઃખી દુઃખી થઈ જવાના સુખમાં જેને રહેવું છે ભગવાન હતા એ ભગવાનને જેટલા મેળવ્યા છે એટલા રાખવા ને જેટલા બાકી છે એને મેળવવા આ જ કરવા જેવું છે એટલું જો કરીશું તો સદા સુખના સમુદ્રમાં આઠે પોર ઝીલતા રહીશું પ્રથમના ઇઠ્યોતેરમાં વચનાવત પ્રમાણે એવું રહેવું અને અધર્મવંશ જતો નથી અધર્મવંશમાં કામ ક્રોધ લોભ ઈર્ષા માન મત્સર અસૂયા કપટ અનેક રીતનું છળ આ બધું અધર્મવંશમાં છે દંભ હિંસા અભક્ષ્યનું ભક્ષણ અપેય વસ્તુનું પાન નશો કરવાની રૂચિ કોઈની નિંદા આ આદિક મુખ્ય છે આ બધું અધર્મવંશ છે સંતોમાં એ અધર્મવંશ ક્યારેય આવે નહીં ભગવાનના જે સાચા સાધુ છે એમાં એ અધર્મવંશ નથી આવતો તેથી તેમને ગુનાતીત કહેવાય છે અને જેને પ્રગટ ભગવાનનો સંબંધ રહ્યો છે તેથી પણ તેઓ ગુણાતીત કહેવાય છે શ્રીહરિના સંબંધી તો બધા હરિભક્તોને પણ ગુનાતીત કયા છે ભગવાનના સંબંધે કરીને બધા ગુણાતીત છે શ્રીહરીના દર્શન કરવા માટે હરિભક્તો સંઘના રૂપમાં ભેળા થઈને મળીને આવતા હતા ફરેની ગામમાં તેથી રથ અને ઘણી જાતના અશ્વોને લઈને આવ્યા હતા સુંદર પ્રકારની ઘણી શોભા શણગાર કરીને આવ્યા હતા જ્યારે તે બધાનો સમાવેશ ગામમાં ન થયો ત્યારે ગામની બહાર તે સૌના ઉતારા કરાવ્યા ગામનો દરવાજો વાયુ દિશામાં હતો ઘણા કુવાઓ અને વાડીઓ બહાર હતી એટલે દયાળુ શ્રીયરીએ સુંદર વિશાળ જગ્યા જોઈને તેમાં હરિભક્તોને ઉતારા કરાવ્યા અને હરિભક્તોને બધી સાનુકૂળતા રહે તેટલા માટે શ્રીયરી એક મંડપ પણ ત્યાં જ કરાવ્યો રામદાસજી સ્વામી હાથની કારીગરીમાં ઘણા ચતુર હતા તે પ્રદેશના સુથાર જે હરિભક્ત થયા હતા એ બધા મંડપ કરવા લાગ્યા શ્રીયરીની જન્મતિથી જયંતિ સમજીને ખુદ વિશ્વકર્મા પણ ત્યાં હેદભાવથી આવ્યા તેઓ દેવલોકમાંથી સર્વોત્તમ બધો વિવિધ પ્રકારનો સાજ સામાન લાવ્યા હતા એટલે એનાથી મંડપ કરવા લાગ્યા વિશ્વકર્મા બધું ત્યાંથી દેવલોકમાંથી લઈને આવ્યા હતા ઇન્દ્રએ મોકલ્યું બધું લઈ જાઓ કે પ્લેન ભરીને કાર્ગોમાં કાર્ગો પ્લેન આવ્યું વિશ્વકર્મારે અને બધું લઈ આવ્યા અહીંયા આગળ મંડપના સ્તંભ પણ ઊંચા હતા મંડપ અપાર વિચિત્ર પ્રકારે કર્યો હતો હરિજયંતિનો સમયો કરવાનો છે ચારે બાજુએ દરવાજા રાખ્યા હતા શોભાનો તો કોઈ પાર જ ન હતો સુંદર કાંચનમય બિલોરી ઝાડ તેમાં લટકાવી દીધા હતા સારા બીછાના પાથર્યા હતા બધે મોતીના તોરણ બંધાવી દીધા હતા મંડપના ઉપર ચો તરફ સુવર્ણ કળશ હતા અને મોટી જોરદાર ધજાઓ અને પતાકાઓ ચારે બાજુએ ફરકી રહી હતી આવી રીતે ફરેણીમાં મંડપ તૈયાર થઈ ગયો છે હરિભક્તોના ઉતારા માટે ઈતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ શ્રી હરિચેતન સાગરના એકાદશપુરમાં ફરેનીમાં સંતો હરિભક્તો મંડપ કર્યો એ નામે પંદરમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજ